ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન એક સભામાં જાહેરનામા ભંગની ફરિયાદ અનુસંધાને મહીસાગર જિલ્લાના સંતરામપુર કોર્ટમાં ઉપસ્થિત રહ્યા. 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન સંતરામપુર કોર્ટમાં હાજર થયા બાદ હાર્દિક પટેલ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી કહ્યું તેમણે અહીં સભા કરેલી અને આના અનુસંધાને સરકારે અમારી ઉપર જાહેરનામાના ભંગની ફરિયાદ કરી હતી. એના અનુસંધાને આજે કોર્ટની અંદર હાજર રહ્યા. કાયદો અને ન્યાયતંત્ર મારા માટે સર્વોપરી છે અને એનું અમને માન અને સન્માન છે, પરંતુ સરકાર હંમેશા મારી સાથે દ્વેષ અને વિરોધભાસની ભાવના સાથે પરેશાન કરવાનું જ કામ કર્યું છે, પરંતુ ન્યાયતંત્ર પર ભરોસો છે અને રાખીને અમે તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. અમને ભરોસો છે કે જ્યાં ખોટું નથી થયું ત્યાં ન્યાય મળશે. આવનાર દિવસોમાં સરકારની તમામ તાનાશાહી સામે, સરકારની તમામ ખોટી અને ગેરનીતિઓ સામે અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. આવનારી જે તારીખ છે 19/1/2021 ત્યારે પણ હું સંતરામપુર હાજર રહીશ અને અહીંના સ્થાનિક લોકોને પણ મળીશ. અહીંની પરિસ્થિતિથી વાકેફ થઈ જે તે ગામડા અને શહેરોની પરેશાની હશે સમજવાનો પ્રયાસ કરીશ. ખેડૂતોના આંદોલનને કહ્યું કે ખેડૂતો આ દેશની શાન, આનબાન અને શાન છે. ખેડૂતોની સમસ્યા સમજવી, એ સમસ્યાનું નિરાકરણ કરવું એ જ સરકારની ફરજ હોય છે, પરંતુ સરકાર અહમ અને રાવણ નીતિથી જનતા અને ખેડૂતોને પરેશાન કરી રહી છે. જે ખેડૂત આ ધરતી પરથી ધન પેદા કરે છે અને આપણા બધાના પરિવારનું ખાવાનું પૂરું પાડે છે, છતાં પણ ખેડૂતોની સમસ્યા દૂર ન કરી શકે તો સરકારે સત્તા પરથી રાજીનામું આપવું દેવું જોઈએ. છેલ્લા 21 દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર કકડતી ઠંડીમાં પણ ખેડૂતો પોતાની માગણી કરી રહ્યા છે, તેવા સંજોગોમાં પોતાની જવાબદારી સરકારે નિભાવવી જોઈએ. ખેડૂતો સાથે દુશ્મની કરી સરકારે સારું નથી કર્યું. પ્રદેશ કોંગ્રેસ રાજીનામા અંગે કહેતા જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ અત્યારે નહીં પણ 2 મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું, પરંતુ હાઈકમાન્ડ રાજીનામા પર નિર્ણય કરશે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ન હોય પરંતુ પ્રદેશ પ્રમુખ વિરોધ પક્ષના નેતા એમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું, પણ પાર્ટી એને સ્વીકારે પણ ખરા અને ના પણ સ્વીકારે. આ પ્રકારની પરિસ્થિતિ ન હોય, પરિવારમાં પણ પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય છે, છતાં પણ રાત્રે જોડે બેસીને જમતા હોય છે. અમારા ઘરની ચિંતા કોઈ નહીં કરે તો સારું છે. એક તરફ ભાજપ એવું કહે છે કે કોંગ્રેસના કહેવાથી લોકો વોટ નહીં આપતા, તો શું અમારા કહેવાથી ખેડૂતો આંદોલન કરે? એટલે તો ભારતીય જનતા પાર્ટી શું બોલે છે એ ચિંતા કરવી જોઈએ. ખેડૂતો સ્વયં પોતાની લડાઈ લડી રહ્યા છે. પહેલાં એવું આંદોલન છે જે અહિંસક આંદોલન છે. કોઈ પણ લોકોને નુકસાન નહીં થતું, કોઈ પણ લોકોને પરેશાનીનો સામનો નહીં કરવો પડતો. તમે ને પણ આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ત્યારે ભારત બંધ કરે ત્યારે કેટલું બધું નુકસાન કરતી. મધ્યમ વર્ગ પરિવાર અને વેપારીઓની માફી માંગી, અમારા લીધે તમને તકલીફ થઈ છે, પણ અમારી લડાઈ અમારા ભવિષ્ય માટેની છે. અમારી ખેતી માટેની જે જમીન છે, અમારા ગામડાઓ છે, અમારા ખેડૂત પરિવારો છે, તે એવું માને છે કે ખાલી દેશના ખેડૂત નહીં, ખેડૂતો સાથે નાના વેપારીઓ, મજૂરો અને સમાજના લોકો પણ ખેડૂતની સાથે જ ઊભા છે. 21 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને 21 લોકોના મોત પણ નીપજ્યા છે, છતાં પણ કકડતી ઠંડીમાં કિસાનો આંદોલન ચલાવી રહ્યા છે. અને સરકાર સાથે 4 મંત્રણાઓ થઈ પરંતુ તે નિષ્ફળ રહી છે અને આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ત્યારે 305 સીટવાળી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી કહે છે કે વિપક્ષ ભ્રમ ફેલાવે છે, ત્યારે શું 50 પાર્ટીના જે નેતાઓ છે તે 305ને ભારે પડે છે? તેવા અનેક સવાલો હાલમાં ઉઠી રહ્યા છે.